પૈગંબર યોએલ પૈગંબર મલાખીની માફક તેઓ પણ રહેવાસી પણ પૈગંબર મલાખીની માફક પુરોહિત નહોતા હા મલાખીની માફક એક ધંધાદારી પૈગંબર હતા અને પ્રભુ યોએલને હાકલ કરે છે પૈગંબર બનવા માટે પૈગંબર યોએલનું વ્યક્તિત્વ સમજવા આપણે એમનો પેલો પાઠ જે આપણે બધા જાણીએ છીએ એ સાંભળીએ ભસ્મ બુધવારે પપઋતુની શરૂઆત કરીએ છીએ ત્યારે પહેલો શાસ્ત્ર પાઠ આ પૈગંબરના ગ્રંથમાંથી આપણે સાંભળીએ છીએ પૈગંબર યોએલ નો ગ્રંથ બીજો અધ્યાય બારમી કડી થી ચૌદમી કડી પ્રભુ કહે છે હજી પણ પૂરા દિલથી મારા પ્રત્યે પાછા વળો રુદન કરો અને છાતી કૂટો પશ્ચાતાપથી તમારા હૃદય ફાળો નહીં કે તમારા કપડા તમારા ઈશ્વર પ્રભુ પ્રત્યે પાછા વળો તે દયાળુ અને કૃપાળુ છે તે સહિષ્ણુ અને કરુણાનો સાગર છે સજા તે માંડી વાળે છે કોને ખબર વિચાર બદલાતા તે માંડી પણ વાળે અને પાછળ મબલક પાકનો આશીર્વાદ મુકતો જાય એટલે તમે એને ધાન્ય બલિ ને પેય બલિ ચઢાવી શકશો યુએલ પરિચિત છે મંદિરથી કારણ કે યરુશાલેમનો છે પરિચિત છે કે આ મંદિરમાં અત્યારે જે રોજે રોજનો બલિ ચઢાવવામાં આવતો હતો અત્યારે ચઢાવી શકાતો નથી કારણ કે ખેતીની પેદાશ નથી એને દુઃખ છે કેમ આવી પરિસ્થિતિ આ યુએલ એ અભ્યાસી છે એણે પૈગંબર આમોસનો અભ્યાસ કર્યો છે પૈગંબર સફનિયાનો અભ્યાસ કર્યો છે પૈગંબર નહુમનો અભ્યાસ કર્યો છે પૈગંબર ઓબદિયાનો અભ્યાસ કર્યો છે કેવી રીતે કહી શકાય પોતે જે ગ્રંથ લખે છે ને એમાં આ પૈગંબરોને યોએલ ટાંકે છે એને પુરોહિત પ્રત્યે અત્યંત માન છે એટલે પુરોહિત પ્રત્યે માન મંદિર પ્રત્યે લગન પ્રભુ એને કે મારું કાર્ય કર હવે એમના આ ચાર અધ્યાયોનો અભ્યાસ કરીએ અધ્યાય એક એની પહેલી કડીથી અધ્યાય બે એની સત્યાવીસમી કડી ત્રણ બાબતો આપણે ત્યાં જોઈ શકીએ એક કુદરતી આફત જેને આપણે કુદરતી કહીએ છીએ એ આફતને પૈગંબરિયુએલ કહેશે આ તો પશ્ચાતાપની હાકલ છે અને પછી આ પશ્ચાતાપ કરવાથી પ્રભુ કયો જવાબ આપે છે એટલે અધ્યાય એક કડી એક થી અધ્યાય બે કડી સત્યાવીસમાં માં આપણને આ ત્રણ બાબતો મળે છે શરૂ કરીએ પેલી કુદરતી આફત તીડ કીડોનો ઉપદ્રવ આપણે બધા પરિચિત છીએ વાતાવરણમાં પલટો આવે ને એની અસર કેટલાક શરીર પર થાય છે ખાંસી થઈ જાય શરદી થઈ જાય વાદળ આવે ને ત્યારે કેટલાકને સાંધા દુખે છે એ જ પ્રમાણે સજીવ એટલે જીવ જંતુઓમાં પણ વાતાવરણમાં આવેલો પલટો એમના ઉપદ્રવમાં કે એમના વિનાશમાં કારણભૂત થાય છે અને એટલે જ્યારે આ તીડોનો ઉપદ્રવ થાય ને ત્યારે તો

અને અંજીરના વૃક્ષના પાંદડા બધા ખાઈ જાય અને કશું કરી ન શકાય એ જ્યારે ઉડી જાય ત્યારે વેરાન થઈ જાય બધું દુકાળ પડે અને એ દુકાળને કારણે જુઓને મંદિરમાં દરરોજનો બલી અટકી ગયો છે કયો છે એમનો કાર્યકાળ ચોક્કસ પૈગંબર મલાખી પછી ઈસવીસન પૂર્વે ચારસો ચાલીસ થી ઈસવીસન પૂર્વે ચારસો આ છે એમનો દેશવટા પછીનો અને હવે આ પૈગંબર યોએલ આ જે બનાવ છે જેને આપણે કુદરતી કહીશું એમને કુદરતી નથી લાગતો આ તો હાકલ થાય છે આ તો પ્રભુ કંઈક કહી રહ્યા છે એટલે એ વિનંતી કરે છે ઓ પુરોહિતો ચાલો ને તમે શોક કંથા ધારણ કરો તમે તો નેતાઓ છો તમને જોઈને અમે બધા તમે કરશો એવું કરીશું ધર્મ સંમેલન બોલાવો ઉપવાસ જાહેર કરો અને આ સંમેલનમાં બધાને બધાને બોલાવો કોઈ બાકાત ના રાખો અને પછી તમે અમારે માટે પ્રાર્થના કરો ને તમારી પ્રાર્થના પ્રભુ સાંભળશે અને પછી ત્રીજો ભાગ રજૂ કરે છે પ્રભુ સજા કરવાનું માંડી વાડે છે પ્રભુ પશ્ચાતાપ જુએ છે અને પ્રભુ આપણને બધાને એવો તો પાક આપશે એવો તો મબલક પાક આપશે કે આપણે બધા ફરીથી બલી લઈને મંદિરમાં આવી શકીશું અધ્યાય ત્રણ કડી એક થી અધ્યાય ચાર કડી વીસ એમનો પહેલો ભાગ નો ઉપદ્રવ પશ્ચાતાપની હાકલ પ્રભુનો જવાબ બીજો ભાગ અધ્યાય ત્રણ કડી એક થી અધ્યાય ચાર કડી વીસ યુએલ કે છે એ પ્રભુના દિવસ દરમિયાન એ પ્રભુના દિવસે એ પ્રભુના દિવસ પછી શું હશે માહોલ પ્રભુના પ્રાણનો સંચાર થશે બધા લોકોમાં આને કહેવાય પ્રભુનો દિવસ અગાઉ તો માત્ર નેતાઓમાં આગેવાનોમાં કાજીઓમાં રાજાઓમાં પૈગંબરોમાં પ્રભુના પ્રાણનો સંચાર થતો હતો હવે તો સામાન્ય ઇઝરાયેલી જનમાં સામાન્ય પ્રજામાં સામાન્ય લોકોમાં પ્રભુનો પ્રાણ અને એટલે પ્રભુની પ્રેરણાથી તેઓ બોલશે એ વખતે જે જે ઇઝરાયેલી પ્રભુને ધાન નાખશે પ્રભુને અરજ કરશે પ્રભુ એમને માફ કરશે હવે જે બિન ઇઝરાયેલી છે જે બિનયહુદી પ્રજા છે એનું શું પ્રભુ એ બિન બિન બિનયહુદી પ્રજાનો ન્યાય તોડશે કારણ એમણે જે વર્તન કર્યું ઇઝરાયેલી પ્રજા સાથે યહૂદી પ્રજા સાથે ત્રણ બિન ઇઝરાયેલી પ્રજાના એ નામ લે છે તુર સિદોન અને પલિસ્તીયા કે છે કે આ ત્રણેયને દૂર દૂર દક્ષિણ આરબમાં ગુલામો તરીકે મોકલી દેવામાં આવશે કારણ કે એમનું વર્તન ઈઝરાયલીઓ સાથે સારું નહોતું પ્રભુનો દિવસ અને એ પ્રભુના દિવસે આ યહુદા ફળદ્રુપ બનશે અને આ મંદિરમાંથી જીવંત જલ વહેશે અને સર્વત્ર આ યરુશાલેમ પવિત્ર મનાશે આ અન્ય બિન ઇઝરાયલીઓ છે ને એમને યહોશાફાટની ખીણમાં લઈ જવામાં આવશે અને ત્યાં પ્રભુ એમનો ન્યાય તોડશે આ યુએલનો પ્રભુ દ્વારા અપાયેલો સંદેશ છે જોકે જ્યારે ઈસુ આવશે ને ખરે જોજો ને બધાને એવી તો પશ્ચાતાપની તક આપશે કે પછી સર્વત્ર મુક્તિ અને મુક્તિ અને મુક્તિ એમણે આપેલી મુક્તિમાંથી કોઈ બાકાત નહીં રહી શકે અને એટલે આ પૈગંબરો તો ઈસુનો માર્ગ તૈયાર કરી રહ્યા છે આવશે જ્યારે આપણે નવો કરાર શરૂ કરીશું ત્યારે આપણે ઈસુને જોઈશું હમણાં તો દેશવટા પછીના પૈગંબરોનો અભ્યાસ આપણો હજી ચાલુ છે હવે પછી આપણે આગળના પૈગંબરનો અભ્યાસ શરૂ કરીએ